તમારું નામ? અમારું નામ નેહા ભટ્ટ છે. નેહાબેન, તમારી ઉંમર કેટલી છે અને તમે કયા વિસ્તારમાં રહો છો? મારી ઉંમર લગભગ 32 વર્ષની છે અને હું અત્યારે બાપુનગર વિસ્તારમાં રહું છું. અચ્છા, હવે તમે આજે રિવર ફ્રન્ટ ઉપર ટી સ્ટોલ શરૂ કર્યો છે, આ વિચાર તમને કઈ રીતે આવ્યો અથવા તો એવું તો જીવનમાં શું થયું કે જેના કારણે તમારે ટી સ્ટોલ શરૂ કરવાની ફરજ પડી? ટી સ્ટોલ તો મેં ક્યારે સપને ભી નહોતું વિચાર્યું, કારણ કે જોબ કરતા હતા તો ફિક્સ પગાર આવતો હતો, એમાં ઘર ચાલતું હતું, હું એક કમાવને ઘર ચાલતું હતું મારું. પણ અચાનક જુલાઈ 2021માં મારો અકસ્માત થયો. અકસ્માતમાં મારો એક પગ કાપવો પડ્યો. સ્કૂલવાળાનો બહુ જ સારો સપોર્ટ હતો કે 6 મહિના એમણે મને 33,000 સેલરી આપી અને મારું ગુજરાન ચાલ્યું. પછી જોબ કરી શકું એવી 1-1.5 વર્ષ તો મારી કોઈ કન્ડિશન જ નહોતી અને લોકો મળતા ગયા. પગ ગુમાવ્યા પછી હું હિંમત હારી ગઈ હતી, પૈસા નહોતા અને જેમ જેમ લોકો મળતા ગયા એમણે કહ્યું કે સુધા ચંદ્રન છે, અરુણિમા સિન્હા છે, એવા ઘણા બધા લોકો છે કે જે લોકોએ લાઈફમાં કંઈક કરી બતાવ્યું છે તો તું એમના જેવું કરજે. તો ત્યારે તો એમનું ઉદાહરણ લીધું, એમના વિડીયો જોયા અને પછી નક્કી કર્યું કે ચલો હું બી એવું જ કંઈક કરીશ ને એવરેસ્ટ જઈશ. એવરેસ્ટ જવાનું ડ્રીમ 6 મહિના ચાલ્યું, બધે પોસ્ટર લગાયા એવરેસ્ટ 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 મગજમાં ઘુસાડી દીધું. પછી અમુક જે સારા લોકો મને મળ્યા એમણે કહ્યું કે કોપી કરવી છે તારે, તું કોપી કરવા માટે પેદા નથી થઈ, તું તારી પોતાની કંઈક અલગ ઓળખાણ બનાવ. એ લોકોને એમના નામથી ઓળખે છું, તું તારી કંઈક આગવી ઓળખાણ બનાવ. પછી ચા થોડી થોડી બનાવતા આવડતી હતી, ઘરના લોકો વખાણતા હતા, મિત્રો હું અહીંયા એકલી રહેતી હતી, ચા બનાવીને પીવરાવું તો વખાણતા હતા. મેં કીધું એક દિવસ ખરાબ બનશે, 2 દિવસ બનશે, 3 દિવસ બનશે. પછી લોકો એમ કે છે ને નથી સારી તો આપણને અંદરથી એવું થશે કે ના શીખી તો જઈએ આપણે એમ. પછી એક હિંમત કરી અને HDFC બેંકમાંથી 20,000-25,000 પર્સનલ લોન લીધી અને ટેબલ વાસણ ગેસ સિલિન્ડર બધું લઈ અને જગ્યા શોધવાનું ચાલુ કર્યું અને ટેબલ ઊભું કરી જ દીધું. પહેલા દિવસે ફૂડી લોકો આવ્યા, બીજા દિવસે વિશેષ વિથ દિનેશમાં ઇન્ટરવ્યૂ થયું, ત્રીજા દિવસથી ધીરે 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 બધા જ મીડિયાવાળા મને હિંમત આપવા આવી જ ગયા. ચાનો ટેસ્ટ એમણે મેટર ના કર્યો પણ મારી હિંમત અને મને જોઈને બધા જ મારા ઇન્ટરવ્યૂ લેવાના ચાલુ કર્યા અને મને પ્રોત્સાહન આપ્યું. અને મીડિયા પરિવારનું એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું કે વિકલાંગ નેહાને એમ્પ્યુટી નેહા બનાવવા માટેનું મારો સફળ સફર રહ્યો. તમારી ન્યૂઝ દ્વારા હું પહેલો એવો મેસેજ પહોંચાડવા માગું છું કે જે મારો અકસ્માત થયો ત્યારે હું મધ્યમ વર્ગમાંથી જ હતી. પહેલાંથી જ અમે 30 વર્ષથી ભાડે મકાનમાં જ રહેતા હતા, મકાનમાં પાણી પડતું, આખા ઘરમાં જળબંબાકાર થતો એવા મકાન, પણ અમારી પરિસ્થિતિ સારી નથી કે ઘર લઈ શકીએ. અને ઘર લીધું ને લોકડાઉન આવ્યું, લોન પાસ કરાવવા જતાં મારો અકસ્માત થયો, સપનું પૂરું થયું પણ પગ ગુમાયો, જે જીવવાનો સમય હતો એ જીવવાનો સમય મારો પાછળ છૂટી ગયો. 2 વર્ષ તો અમે લોકો હોસ્પિટલ ઘરે હોસ્પિટલ ઘરેમાં જ ગયા. પણ જે મારો આ પગ બનાવ્યો છે, મેં 10 લાખનો એક આ પગ બનાવ્યો છે, એક સ્પેરમાં બનાવ્યો છે 3 લાખનો, અને પ્લસ મારા ઘરમાં જમવાના બી પૈસા નહોતા. અમે ભૂખ્યા રહેતા હતા, લોકો આવતા હતા એમને ખબર પડતી હતી તો 1-1 મહિનાનું અનાજ આપતા જતા. અને જ્યારે મને પહેલી વાર રજા આપી ત્યારે અમારા ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબે ખુદ મને ફોન કરેલો અને એમણે કહ્યું કે બેટા તારી પરિસ્થિતિ શું છે મને જણાવ. ત્યારે મેં એમને કહ્યું કે અત્યારે મારા ઘરમાં ખાવાના બી પૈસા નથી, મારા ઘરે ખાલી 1,500 રૂપિયાનું ભાતનું કુકર છે, ભાત અને અથાણું ખાઈ અને હું અને મારો પરિવાર આ ખરાબ. ત્યારે તો હું બહુ જ ખરાબ હાલતમાં હતી. તમે મારા ફોટા જૂના જોશો ને તો તમને એવું લાગશે કે કોઈ ગાંડી છોકરી હોય એવી હાલતમાં હતી. અને ત્યારે એમણે રાત્રે જ મારા ઘરે 1 મહિનાનું અનાજ અને 30,000 રૂપિયા રોકડા મોકલાવ્યા. બધાએ મારા થોડું 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 કરી અને મને 10-12-15 લાખ સુધી પહોંચાડી. જમવાનો ખર્ચો, રહેવાનો ખર્ચો, મેડિસિનનો ખર્ચો, પગનો ખર્ચો, બધો લોકોએ હેલ્પ કરી અને હું ઊભી થઈ. અને ઊભી થઈ પછી જ હું આ ચાની સ્ટોલ ખોલી શકી. એના માટે જે લોકોએ મને મદદ કરી છે દરેકનો હું દિલથી આભાર માનું છું. એક બી વિડીયોમાં મેં કોઈનો આભાર નથી માન્યો, પણ તમારી ચેનલના માધ્યમથી કોઈ બી બાકી રહી જતું હોય નામ લેવાનું એવા દરેક લોકો મારો આભાર સ્વીકારી લેજો. અને તમારા બધાના આશીર્વાદથી હું આજે અહીંયા સુધી પહોંચી છું અને એક સફળ બિઝનેસ વુમન બની શકું વિકલાંગ કેટેગરીમાં, એવા હું આશીર્વાદ માંગુ છું બધા પાસે.
તમે ઘરમાં પરિવારમાં તમારા કેટલા સભ્યો છે? પરિવારમાં અમે 4 સભ્યો છીએ, મમ્મી પપ્પા અને મારો નાનો ભાઈ. અત્યારે મમ્મી પપ્પા આખો દિવસ મારા જોડે જ અહીંયા હોય છે. હું ચા ના બનાવી શકું એવી હોય, ક્યારેક થાકી જાઉં કારણ કે આ પગનું વજન ઉંચકી ના શકું, તો મારો જમણો પગ મને બહુ જ પેઇન કરતો હોય, તો એ લોકો મને હેલ્પ કરે છે, કસ્ટમર્સને પાર્સલ કરી આપે, ચા બનાવે, આવી રીતે અલગ અલગ રીતે. અને જે લોકો અહીંયા આવે છે એ લોકો બી હેલ્પ કરે છે. તમારા મધર ફાધર શું કરે? મારા પપ્પા મહુવા અને મમ્મી બી મહુવા જ રહેતા હતા. પપ્પા ઇલેક્ટ્રિશિયન હતા, વાયરમેન હતા, એટલે કે મજૂરી જ કહેવાય એક જાતની. પણ કોરોના પહેલાં એમને બહુ હાઈ લેવલનો કોરોના થયો હતો. છેલ્લા શ્વાસ ગણીને બહાર આવેલા પછીથી અમે એમને લાઇટ ફિટિંગનું કામ બંધ કરાવી દીધેલું, એટલે હું કમાતી અને મારો ભાઈ ભણતો અને ઘર ચાલતું હતું. પપ્પાને નાનું મોટું 100-200 રૂપિયાનું કામ આવી જતું, તો એમાંથી મવાનું થોડું ઘણું દૂધ અને કરિયાણાનો ખર્ચો નીકળી જતો હતો. તમે ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે? મેં ખાલી મવાની ગુજરાતી માધ્યમ શાળામાં 12મું જ પાસ કર્યું છે, પણ મને બહુ શોખ હતો કે હું આગળ વધી શકું. એના માટે મેં અલગ અલગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં, કોલ સેન્ટરમાં, માર્કેટિંગમાં, ઓટોમોબાઈલમાં, બધી જગ્યા પર જોબ કરી અને મારી જાતને ડેવલપ કરી. તમારા મેરેજ થઈ ગયા છે? મેરેજ મારે પહેલાં બી નહોતા કરવા, કારણ કે મારું પરિવાર મારા પર ચાલતો હતો અને મારા મમ્મી પપ્પાએ આજ સુધીમાં સારા કપડાં બી નથી પહેર્યા, મેં બી માગેલા જ કપડાં પહેરેલા આજ સુધીમાં. તો એ લોકો માટે થઈ અને મને એક સારી જોબ મળી હતી, જ્યાં હું 33,000 પગાર હતો મારો, સારી જોબ હતી, પરિવાર સારો ચાલતો હતો, લોનના હપ્તા નીકળતા હતા, બધું જ સારી રીતે ચાલતું હતું, એટલે મેરેજ કરવાનો મેં વિચાર ક્યારેય કર્યો જ નહોતો અને કરવા બી નહોતા, એટલે એ ટોપિક મેં સાઈડમાં મૂકી દીધેલો. તમે જે તમારી ટી સ્ટોલનું નામ રાખ્યું છે એમ્પુ ટી સ્ટોલ, એ કઈ રીતે તમે રાખ્યું? એક તો એમ્પ્યુટી, એનો અસલ પ્રોનાઉન્સિએશન છે એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે કે જેનો એક હાથ અથવા પગ કાપવો પડ્યો હોય એવી વ્યક્તિ. અમારી આખી કમ્યુનિટી છે એમ્પ્યુટી, તો એમ્પ્યુટી શબ્દનો અર્થ અમને જ ખબર છે, ગુજરાતની જનતાને વિકલાંગ ખબર છે, દિવ્યાંગ ખબર છે, પણ એમ્પ્યુટી એટલે કે અમને ખબર છે કે અમે, જેને અમને ગર્વ થાય છે કે અમારો અલગ સમાજ છે એમ્પ્યુટી, એટલે અમને ગર્વ છે. એમ્પ્યુટીની પાછળ ટી લાગે છે, એટલે મેં આ શબ્દને, જેમ કે હમણાં થોડા સમય પહેલાં ઇન્દોરમાં એક બેને ટ્રાન્સ ટી સ્ટોલ ચાલુ કર્યો, એવી જ રીતે એમાંથી મોટિવેશન લઈ ગુવાહાટી બસ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરી છે ટ્રાન્સજેન્ડર. હા હા, તો એવી રીતે મેં વિચાર્યું કે તો હું બી એમ્પ્યુટી સ્ટોલ ચાલુ કરું. તમે અહીંયા રિવરફ્રન્ટના જે વિસ્તાર કહેવાય, રિવરફ્રન્ટ આપણો છે, ત્યાં આગળ તમે આ ટી સ્ટોલ શરૂ કર્યો છે, તો તમને કોર્પોરેશન કે પોલીસ એ કોઈ દ્વારા તમને હેરાનગતિ કરવામાં આવે છે ખરા? અમુક લોકોને ઉપરથી દબાણ આવ્યું એવું કહીને આવે છે મારી પાસે, 10 મિનિટમાં ખાલી કરી દેજે દુકાન, નહીં તો પછી ભોગવવા તૈયાર રહેજે, કાં બધું ઉઠાવીને લઈ જઈશું. હું બી મજૂરી કરીને કમાવા માગું છું. 1,00,000 જેટલી ઝૂંપડપટ્ટી છે, આટલા બધી સ્ટોલો છે, તો મારી સ્ટોલ કેમ? 1 મહિનો 2 મહિના તો મને ઊભા રહેવા દો, આટલું હેરાન ના કરો. એક વિકલાંગ દીકરી છું, તમારા ઘરની દીકરી છું એવું સમજીને. તો તમારા ન્યૂઝ દ્વારા બધાને વિનંતી છે કે દીકરી છું, મને થોડી જગ્યા આપો કે જ્યાં સુધી હું મારા જે મગજમાં આપઘાત કરવાના વિચારો છે એ હું ભૂલી ના જાઉં ત્યાં સુધી મને સહકાર આપો. બસ.